हेलो फ्रेंड्स, मितुस कुक बुक में आपनु स्वागत छे। आजे आपणे बनावीशुं दूध पोहा। आने लोको पोहानी खीर पण कहता होय छे, अने शरद पूनमना दिवसे लगभग दरेकना घरमां बनती होय छे। तो आजे आपणे आ ट्रेडिशनल दूध पोहा बनावानी रेसिपी जाणीशुं। तो अहींया हूँ केसर इलायची फ्लेवरना दूध पोहा बनावानी छूँ। तो चालो जाणीए एनी रेसिपी। तो अहींया मैं आ कपथी मापीने 2 कप दूध लीधुं छे, अने 1 कप पोहा लीधा छे, अने 3/4 कप खांड लीधी छे। अने अहींया गरम दूधमां मैं केसर पलाळी दीधुं हतुं, इलायचीनो भૂકો અને કાજુ બદામના ટુકડા। તો અહીંયા પહેલાં એક પેનમાં હું દૂધને બોઈલ કરવા મૂકી દઈશ। તો અહીંયા 1 કપ અને આ બીજો કપ, તો આ 2 કપ દૂધને આપણે એકદમ સરસ રીતે પહેલાં બોઈલ થવા દઈશું। આ ફૂલ ક્રીમ દૂધ છે, તો આને એકદમ સરસ રીતે ઉકળે ત્યાં સુધીમાં આપણે આપણા પોહાને એકદમ સરસ રીતે ધોઈ લેશું, જેથી કરીને આની અંદરના કોઈ પણ રજકણ હોય એ બધા નીકળી જાય। તો આને એકદમ સરસ રીતે ધોવા ખૂબ જ જરૂરી છે। તો આપણે થોડું થોડું પાણી નાખી અને આપણે વ્યવસ્થિત રીતે આને ધોઈ લેશું। તમે જોઈ શકો છો કે અહીંયા આપણું દૂધ એકદમ સરસ રીતે બોઈલ થવા લાગ્યું છે। તો આ રીતે સાઈડ સાઈડ પરથી બધી મલાઈ લેતું જવાનું છે। આ રીતે સાઈડ સાઈડ પરથી આપણે મલાઈ લેતા જઈશું, એટલે આપણા દૂધ પોહા એકદમ ક્રીમી બનશે। મલાઈને ઉપર જામવા નથી દેવાની, આપણે આની સાથે જ મિક્સ કરતા જઈશું અને સતત હલાવતા રહીશું। હવે આપણે આમાં આપણા પોહા મિક્સ કરી દઈશું। મેં દૂધને 4-5 મિનિટ માટે બોઈલ કર્યું હતું। હજી દૂધ પોહા આપણે પરફેક્ટ નથી બન્યા, આપણે એને બનાવવા માટે હજી પણ એને બોઈલ કરવાના છે, પોહા આપણા મિક્સ થઈ જાય એકદમ સરસ રીતે, ત્યાં સુધી આપણે એને હલાવીશું। આપણા પોહા થોડા દૂધમાં મિક્સ થઈ જાય એટલે આપણે જે કેસરવાળું દૂધ હતું એમાં એડ કરી દઈશું। મેં કેસરને ગરમ દૂધમાં 10 મિનિટ માટે પલાળી દીધું હતું। હવે આપણે એને એકવાર મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં શુગર એડ કરી દઈશું। અહીંયા ગળ્યું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। મેં અહીંયા 3/4 કપ ખાંડનો ઉપયોગ કર્યો છે। હવે આપણે અહીંયા આપણો એલચીનો પાવડર જે છે એ પણ એડ કરી દઈશું। અહીંયા તમારે કેસર ઇલાયચીવાળા ન બનાવવા હોય તો તમે ગુલાબનું એસેન્સ એડ કરી શકો છો, રોઝ એસેન્સ એડ કરી અને રોઝના ફ્લેવરવાળા પણ બનાવી શકો છો, અને તૂટી ફૂટી એડ કરી અને એ તૂટી ફૂટી ફ્લેવરના પણ બનાવી શકો છો। મેં અહીંયા ઘરે જે રેગ્યુલર પૌવા યુઝ થતા હોય એ બટેટા પૌવાના એ જ લીધા છે। તો તમે જોઈ શકો છો કે આપણા ઘરે રહેલા પૌવામાંથી જ મેં એકદમ સરસ ખીર બનાવી લીધી છે દૂધ પૌવાની। હવે આપણે એમાં આપણા કાજુ બદામ એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે એકદમ ક્રીમી દૂધ પૌવા રેડી થઈ ગયા છે। તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આને સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરી લઈશું। તો તૈયાર છે અહીંયા આપણા ટ્રેડિશનલ દૂધ પૌવા, એટલે કે પોહાની ખીર। આને ચંદ્રની રોશનીમાં 2 કલાક રાખી અને 12 વાગ્યા પછી તમે ખાઈ શકો છો। જો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।